નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આ વખતે એરંડાના વાવેતરની વાત કરીએ તો ટોટલ છ લાખ બાવન હજાર નવસો અણસઠ હેક્ટરનું એરંડાનું વાવેતર થયેલ છે આ આંકડો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને મિત્રો છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદી માહોલ છે અને એરંડાના વાયદામાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને મિત્રો એરંડાની બજાર ચોક્કસ રેન્જમાં જ છે જેમાં કોઈ મોટી તેજી કે મંદી જોવા મળતી નથી કિસાનો જે રાહ જોવે છે કે તેજી ક્યારે આવશે તે તેજી થતી નથી હવે કિસાનો મૂંઝાયા છે અને હવે ખેડૂતો અને એરંડાના જે સ્ટોક કરવાવાળા છે એ હવે કંટાળી ગયા છે અને મિત્રો એમ કહીએ તો નવાય નહીં કે પંદરસોની ઉપર ભાવ જાય ત્યારે ઘણા ખેડૂતો અને સ્ટોક કરવાવાળા એરંડામાંથી નીકળી જવાના મૂળમાં છે ખેડૂત મિત્રો એ વેચવા જોઈએ કે ના વેચવા જોઈએ એનો નિર્ણય તમે પોતે જ લેજો પણ ખેડૂત મિત્રો વારંવાર એક જ પ્રશ્ન પૂછતા હોય છે તેનો ઉત્તર અહીં તમને મળશે એ પ્રશ્ન એ છે કે એરંડાનો ભાવ પંદરસો કે તેથી વધશે કે નહીં તેવા પ્રશ્નો ખેડૂતોને હોય છે એનો જવાબ એ છે કે પંદરસો ચાલીસની જે મે મહિનાની ઊંચી સપાટી કદાચ સપ્ટેમ્બર કે ઓક્ટોમ્બરમાં ચોક્કસ એ સપાટી એરંડાની જોવા મળશે અને ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન હોય છે કે સોળસો સત્તરસો ઓગણીસો કે બે હજાર એરંડાના ભાવ થશે કે નહીં તેવા પ્રશ્નો પણ પૂછતા હોય છે એ માટે અમે કોઈ મંતવ્ય આપી નહીં શકીએ કારણ કે બજારનો ટોન એવો જોવા મળતો નથી છતાં એ વાત ચોક્કસ કહી શકાય કે નવો પાક આવવામાં હજી ઘણો સમય બાકી છે એ દરમિયાન વાતાવરણની અસર એરંડાના ઊભા પાકમાં ઘણી બધી થવાની છે એરંડાની અછત થવાની છે કારણ કે અત્યારે એરંડાનો સ્ટોક ઓછો છે દિવેલની માંગ ચીન કે યુરોપના દેશમાં કદાચ વધે તો એરંડાના ભાવમાં ઉછાળો આવે તો નવાય નહીં એટલે આવા સંજોગોમાં ધ્યાનમાં રાખીને જો કોઈ લાંબા ગાળા માટે એરંડા સાચવીને રાખે એમની પાસે નાણાકીય શક્તિ હોય તો એ આ સંજોગોને ધ્યાનમાં રાખીને પોતાની રીતે નિર્ણય લઈ શકે છે પણ જે લોકોને પંદરસો કે પંદરસો પચાસમાં નીકળી જવું છે તે લોકોને કદાચ આવતા મહિને ચાન્સ મળી જશે અત્યારે બજાર વરસાદ અને વાવેતરના અહેવાલોના કારણે દબાવ લઈ રહી છે વરસાદી વાતાવરણ હજી ચારથી પાંચ દિવસ રહેવાનું છે આ વરસાદ પછી એરંડાની બજારમાં ઉછાળો મારે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે કે જે કાંઈ થવું હશે તે ઓક્ટોબરમાં બધું દેખાઈ જશે તો મિત્રો આ હતા એરંડા સમાચાર જો આવા સમાચાર મેળવવા માગતા હો તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા ખેડૂત સમાચાર તમને ઘરે બેઠા મળતા રહે હવે તમારા પાસે